પ્રવીણ તોગડિયાના ગાયબ થવા મામલે તપાસ એજન્સીનો ખુલાસો. તોગડિયા ધીરુ કપૂરિયા સાથે ગયા હતા. કમાન્ડોને સાથે નહોતા લઈ ગયા. ધીરુ કપૂરિયા પ્રવીણ તોગડિયાને લેવા આવ્યા હતા. પ્રવીણ તોગડિયાને લેવા આવ્યા ત્યારે ધીરુભાઈએ રાખી હતી દાઢી. સુરક્ષાકર્મીઓએ પોલીસને દાઢીવાળા શખ્સની માહિતી આપી. ધીરુ કપૂરિયાએ ઘરે જઈ કરાવી હતી દાઢી. નાટ્યાત્મક રીતે ગુમ થયેલા પ્રવીણ તોગડિયા અંદાજે 10 કલાક બાદ મોડી સાંજે કોતરપુર નજીકથી બેભાન અવસ્થામાં મળ્યા હતા. કોઈએ તેમને 108 મારફતે શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલ દાખલ કર્યા. મોડી સાંજથી તેમની સારવાર ચાલી રહી છે. તબિયત પણ સ્થિર છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કેટલાક ખુલાસા થયા, જેમાં સામે આવ્યું છે કે પ્રવીણ તોગડિયા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયથી વીએચપીના કાર્યકર્તા ધીરુભાઈ કપૂરિયા સાથે નીકળ્યા હતા. પ્રવીણ તોગડિયા પાસે 2 બેગ અને 2 મોબાઈલ હતા, જે ગુમ છે. પોલીસે ધીરુભાઈ કપૂરિયાની પૂછપરછ હાથ ધરી, ઉપરાંત મોબાઈલ લોકેશન પણ મેળવવાની તજવીજ હાથ ધરી. આ પહેલા ગતરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી જેકે ભટ્ટ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રવીણ તોગડિયા ગુમ થયાની વાત કરી હતી. રાજકોટના જસદણના નવા ગામે પોલીસની ટીમ પર હુમલો. આરોપીને પકડવા ગઈ હતી પોલીસ. બચાવમાં પીએસઆઈએ 2 રાઉન્ડ કર્યું ફાયરિંગ. ફાયરિંગમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા તો આરોપીના પગમાં ગોળી વાગી. વડોદરાના ફતેપુરામાં મોડી રાત્રે જૂથ અથડામણ સર્જાઈ. 2 જૂથો વચ્ચે કાંકરીચાળો થતા નાસભાગ મચી. સોડા પીવાની બાબતે 2 યુવકો વચ્ચે બોલાચાલી થઈ. પોલીસે તાબડતોબ પરિસ્થિતિ સંભાળી. જામનગરમાં માતાએ 2 બાળક સાથે આપઘાતનો પ્રયાસ કર્યો. માતાએ 2 પુત્રને તળાવમાં ફેંક્યા, પોતે પણ કૂદકો માર્યો. જોકે ફાયરની ટીમે માતા અને 2 બાળકોને બચાવ્યા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અંકલેશ્વરમાં ટોળાએ 1 યુવાનને બાળકોને ઉઠાવી જનાર સમજી ઢોરમાર માર્યો. ટોળાએ આ શખ્સને એટલી હદે માર્યો કે તે સ્થળ પર જ બેભાન થઈ ગયો. બનાવની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને ટોળાને વિખેરી ઇજાગ્રસ્ત શખ્સને સારવાર માટે ખસેડાયો. ઉલ્લેખનીય છે કે ટોળાના હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે. રાજકોટમાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં માટીનું પ્રમાણ વધારે હોવાની ફરિયાદને પગલે જિલ્લા કલેક્ટરે દરોડાની કાર્યવાહી હાથ ધરી. જામવાડી, રામોદ, પીપલાણી સહકારી મંડળીઓમાં દરોડાની કાર્યવાહી મોટું કૌભાંડ હોવાની આશંકા. ગીર જંગલમાં કેટલીક જાતિઓને આદિજાતિના સર્ટિફિકેટ આપવાનો મામલો. ભાજપ માટે માથાનો દુખાવો થયો છે. આ જ મામલે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મારી નાખવાની ધમકી મળી. તો સર્ટિફિકેટનો મુદ્દો સંસદમાં કેમ ઉઠાવ્યો તેમ જણાવી મનસુખ વસાવાને તેમના લેન્ડલાઇન ફોન પર મારી નાખવાની ધમકીઓ અપાઈ છે. તેમણે એસપીને, નર્મદાના એસપીને ફરિયાદ કરી. સૌરાષ્ટ્ર અને નર્મદામાંથી આવી ધમકીઓ મળી રહી હોવાની રજૂઆત મનસુખ વસાવાએ પોલીસ સમક્ષ કરી. બનાસકાંઠાના થરાદમાં એસડીએમ કચેરી ખાતે ધારાસભ્ય ધરણા પર ઉતર્યા. ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતા ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે ખેડૂતો સાથે હલ્લાબોલ કર્યો અને ખેડૂતોની સિંચાઈ માટે પાણી આપવા માંગ કરી. ઉલ્લેખનીય છે કે આ ધરણા સિંચાઈ મંત્રીના મત વિસ્તારમાં કરાયા અને તાત્કાલિક પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય. ખાનગી શાળાઓમાં ફી અધિનિયમન મામલે સ્કૂલ સંચાલકોને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી. 1 ફેબ્રુઆરીએ સુપ્રીમમાં મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. સરકાર 2 સપ્તાહ સુધી સંચાલકો સામે કોઈ પગલાં નહીં લે. આ તરફ સુરતમાં તિરુપતિ સાડીના માલિકની પત્નીએ આપઘાત કર્યો. 2 દિવસ પહેલા તિરુપતિ સાડીના માલિકનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત થયું હતું. ફ્લેટના 5મા માળેથી પડતું મૂકી આપઘાત કરતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં ઉપરથી નીચે પડતી મહિલા નજરે પડી રહી છે અને 2-3 વ્યક્તિ તેને ઝીલવા માટે પણ પ્રયાસ કરે છે, જે નિષ્ફળ નીવડે છે. મહેસાણામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત. 5 ઓડ બાયપાસ રોડ પાસે સર્જાયેલ અકસ્માતમાં અન્ય 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ. વલસાડના ભીલાડમાં કલરકામ કરતા કોન્ટ્રાક્ટરની હત્યા કરી દેવાતા ચારથી વધુ શખ્સો તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી ફરાર થયા. જોકે હત્યાનું કારણ અકબંધ. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી. રાજકોટના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુની શિબિરમાં લાગેલી આગમાં મૃત્યુ પામનાર 3 વિદ્યાર્થીઓને પરિવારને સહાય અપાઈ. સ્વામી તરફથી સહાયની જાહેરાત કરાઈ, જેને લઈ સ્વામી ધર્મબંધુ 3ય મૃતક વિદ્યાર્થીનીના પરિવારને સહાય આપી. સ્વામી 3ય વિદ્યાર્થીનીઓના ઘરે પહોંચ્યા. જસદણના આમરણી, સાયલાના ધમરાણા અને મોરબીમાં મૃતક પરિવારના ઘરે જઈ સ્વામી ધર્મબંધુ દ્વારા 3 લાખ રૂપિયાની સહાય અપાઈ.
आ तरफ अंबाजी नजीक पुलिस ने टक्कर मारनार आरोपी अंते झड़पायो। अंबाजी हदाड नजीक एक कार चालके चेकिंग करता पुलिस कर्मचारी ने टक्कर मारी और त्यांथी फरार थई गयो। आ घटना थोड़ा दिवस पहला बनी जेना सीसीटीवी फुटेज सामे आव्या। जो कि सोमवारे सांजे पुलिसे आरोपी की धरपकड़ करी। आरोपी भिलोडा वाघपुरा रहवासी छे। सूरतना नवसारी बजार थी काजवा झड़पाया। लुप्त थई रहेल 220 काजवा मळी आव्या। एक महिला काजवा वेचाण करती झड़पाई। बातमीना आधारे बिल्किस बानो नामनी महिला पासेथी काजवा लेवामां आव्या। बनासकांठाना धानेरानी रतन होस्पिटल में प्रेग्नेंट महिला नुं मौत थयुं। होस्पिटल में प्रसूति पहला ज महिला नुं मौत थता परिजनोए होबाळो मचाव्यो। परिवारजनोए महिला नी लाश ने होस्पिटल में ज मूकीने विरोध नोंधाव्यो हतो। महिला नुं मौत डॉक्टर नी बेदरकारी ने लीधे थयो होवानो आक्षेप। जेतपुरना कागवडना कोडलधाम मंदिर पासे वाड़ी में आग लागी। आग ने कारणे लाखोनुं नुकसान। कोई जानहानि नथी। फायर फाइटर घटना स्थले। 17 જાન્યુઆરીએ પીએમ મોદી ગુજરાત આવશે। તેમની સાથે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ પણ આવશે। ગુજરાત બંને નેતાઓના કાર્યક્રમની વાત કરીએ તો એરપોર્ટથી બંને નેતાઓ ખુલ્લી જીપમાં ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે। 11:15 થી 12:15 સુધી તેઓ ગાંધી આશ્રમમાં સમય પસાર કરશે, જે દરમિયાન ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે અને હૃદયકુંજની મુલાકાત લઈ ચરખો પણ કાંસશે। ગાંધી આશ્રમ તરફથી તેમને પુસ્તક સત્યના પ્રયોગો ભેટ અપાશે। ગાંધી આશ્રમથી હેલિકોપ્ટર મારફતે બંને નેતાઓ બાવળા જશે। બાવળા આઈ ક્રિએટ સેન્ટર પર 1500થી વધુ ઉદ્યોગપતિઓ હાજર રહેશે। બંને નેતાઓના સીઈઓ સાથે લંચનું આયોજન। બપોરે 2 કલાકે બાવળાથી સાબરકાંઠાના પ્રાંતિજ જઈ બંને દેશના વડાપ્રધાન ભારત ઇઝરાયલના સહયોગથી નિર્માણ પામેલા સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લેશે। આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ અને કૃષિ નિષ્ણાતો પણ હાજર રહેશે। 4:45 કલાકે બંને નેતાઓ હેલિકોપ્ટરથી અમદાવાદ એરપોર્ટ આવશે અને એરપોર્ટ અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જશે। અમદાવાદમાં 17 જાન્યુઆરીએ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ આવી રહ્યા છે। વડાપ્રધાન મોદી પણ અમદાવાદ આવશે, જો કે બંને બાવળા ખાતે નવનિર્મિત આઈક્રેટ સેન્ટરનું લોકાર્પણ કરશે। આ પહેલા અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ જશે। આ મુલાકાત દરમિયાન તેઓ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે, તો ટ્રાફિક ડીસીપીએ લોકોને અપીલ કરી કે આ દરમિયાન વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરાય। અમદાવાદથી સમાચાર, વડાપ્રધાન મોદી અને ઇઝરાયલના પીએમ નેતન્યાહુ આવશે અમદાવાદ અને ત્યાં તેઓ ગાંધી આશ્રમની મુલાકાત પણ લેશે, સાથે જ તેમનું સ્વાગત કરવામાં આવશે। ભારતનો નકશો બનાવતા વિદ્યાર્થીઓને પણ સમાચાર મળી રહ્યા છે, જેમને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ નોંધાશે। તો ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ એરપોર્ટ પર અધિકારીઓ સાથે બેઠક યોજી। અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 26 જાન્યુઆરીના દિવસે 10,000 વિદ્યાર્થીઓ ભેગા થઈ ભારતનો નકશો બનાવી વર્લ્ડ રેકોર્ડ સર્જશે। ગુજરાત રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના વિવિધ સ્થળો પર વિદ્યાર્થીઓને એકત્રિત કરીને આશરે 26 જેટલા કોરિયોગ્રાફર દ્વારા રેકોર્ડ કરાશે, જ્યાં દેશભક્તિના ગીત પર નૃત્ય કરાશે। છવ્વીસ અગિયારના મુંબઈ હુમલામાં પોતાના માતા પિતાને ગુમાવી ચૂકેલું મોશે 9 વર્ષ બાદ ભારત પરત ફર્યો। મુંબઈ હુમલામાં મોશેના માતા પિતાનું મોત થયું હતું। હુમલા બાદ મોશે ઇઝરાયલ ચાલ્યો ગયો હતો। નરીમન હાઉસમાં આજે 26/11 મેમોરિયલનું ઉદઘાટન થનાર છે, જેમાં ઇઝરાયલના પીએમ સાથે મોશે હાજર રહેશે। પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન મોશે તેમને મળી ચૂક્યો છે। મોશેના પિતા ગેવરિયલ હઝબર્ગ નરીમન હાઉસના ડિરેક્ટર હતા, જ્યારે આતંકી હુમલો થયો ત્યારે મોશે 2 વર્ષનો હતો। મોશેએ ફરીથી નરીમન હાઉસ આવવાની ઈચ્છા વ્યક્ત કરતા તેને આ સમારોહમાં આમંત્રિત કરાયો। સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ મામલાની સુનાવણીને લઈ પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રા અને સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ વચ્ચે એક પ્રકારના મતભેદ સામે આવ્યા। આ દરમિયાન શીર્ષ અદાલતે સોમવારે સીજેઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધીશોની સંવિધાનિક પીઠના ગઠનની જાહેરાત કરાઈ। ન્યાયાધીશોની આ સંવિધાન પીઠમાં એ 4 ન્યાયાધીશો સામેલ નથી, જેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની પ્રશાસનિક કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા।
કોંગ્રેસના નેતા શશી થરૂર અને ભાજપના અમિત માલવીય પાકિસ્તાનના એક ટ્વીટને લઈ સામસામે આવ્યા, જેમાં શશી થરૂરે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા એમ આસફના ટ્વીટને લાઇક કર્યું, જેમાં તેઓએ ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતના નિવેદનની નિંદા કરી. માલવીયાએ ટ્વીટ પર શશી થરૂરે કરેલી લાઇકને શર્મનાક કૃત્ય ગણાવ્યું. 11 લાખની સંખ્યાવાળી મજબૂત સેનાએ ગત 13 વર્ષમાં દર ત્રીજા દિવસે એક જવાન ગુમાવ્યો. ભારતીય સેનાના જાન્યુઆરી 2005થી ડિસેમ્બર 2017 સુધીના આંકડાઓથી બહાર આવ્યું કે કુલ 1684 જવાનોએ પાકિસ્તાની ફાયરિંગ આતંકીઓ સાથેની અથડામણ અને જવાબી કાર્યવાહીમાં શહીદી વહોરી. ગણતંત્ર દિવસ પર ઉત્તરપ્રદેશની ઝાંખીમાં હશે તાજમહેલ અને ગોરખનાથ મંદિર. તાજમહેલને લઈ સર્જાયેલ બબાલ બાદ યુપી સરકાર સતર્ક. નવા વર્ષના કેલેન્ડરમાં પણ જુલાઈ મહિનાના પેજ પર આપ્યું તાજમહેલને સ્થાન. રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈ સવાલો, જ્યાં બે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જૂથ ભારદ્વાજ અને જર્તીદર અલિયસ ગોગી વચ્ચે હિંસક ઘટના સર્જાઈ. રોહિણી પ્રશાંત વિહાર વિસ્તારમાં સર્જાયેલ ફાયરિંગની આ ઘટનામાં એક ગેંગસ્ટરનું મોત. એક ગેંગસ્ટરે સામેના શખ્સ પર ઉપરાઉપરી ફાયરિંગ કરી અને તેની હત્યા કરી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટની રોક છતાં મેડિકલ કોલેજમાં સ્ટુડન્ટ્સના પ્રવેશમાં ગોટાળામાં જજોની સંલિપ્તતાને લઈને હવે વધુ એક ખુલાસો. સીબીઆઈની તપાસ દરમિયાન રેકોર્ડ કરવામાં આવેલી વાતચીતથી સામે આવ્યું કે ગોટાળામાં સામેલ જજ લાંચ લેવા માટે પ્રસાદ, મંદિર, બહી અને ગમલા જેવા સામાન કોડવર્ડ્સનો ઉપયોગ કરતા હતા. ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં વારાણસી માટે માઘ મેળાનો પ્રારંભ. મૌની અમાવસ નિમિત્તે શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. અફઘાનિસ્તાનના કાબુલમાં હુમલો થયો. ભારતીય દૂતાવાસ પર રોકેટ લોન્ચર ત્રાટક્યું, જોકે તમામ ભારતીય અધિકારીઓ સુરક્ષિત હોવાનું વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું. આતંકવાદ અને ઘૂસણખોરીને લઈ ભારતીય સેનાના પ્રમુખ બિપિન રાવતની ટિપ્પણીને લઈ પાકિસ્તાન જ નહીં ચીનમાં પણ ખળભળાટ. બંને દેશોમાં નિવેદનના તથ્યો શોધવામાં આવી રહ્યા છે. જનરલ રાવતે ડોકલામને વિવાદિત ક્ષેત્ર ગણાવ્યું, જેને લઈ ચીન અકળાઈ ઉઠ્યું. ચીને કહ્યું કે ભારતીય સેના પ્રમુખનું નિવેદન સકારાત્મક ન હતું. સીમા અતિક્રમણ તાજેતરના મામલામાં ચીનની એક રોડ કન્સ્ટ્રક્શન પાર્ટી અરૂણાચલ પ્રદેશના ટુરિંગ એરિયામાં ભારતીય ક્ષેત્રના 1 કિલોમીટર અંદર આવી ગઈ હતી. એવામાં ભારત સરકારે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવી પડશે. ચીનની સૈનિક ગતિવિધિઓ પર નજર રાખવા, જરૂર પડે તો તરત જ પગલું લેવા. આર્મી અને ભારતીય તિબ્બતી સીમા પોલીસ બળને યોગ્ય કનેક્ટિવિટી, લોજિસ્ટિક સેટઅપ અને પર્યાપ્ત નિગરાન અને સંચાર ઉપકરણની જરૂર છે. પાકિસ્તાન તાલિબાને 2007માં થયેલી દેશના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાને લીધી જવાબદારી. આતંકી સંગઠન તાલિબાને કહ્યું ભુટ્ટોએ અમેરિકા સાથે મળીને મુઝાહિદીન સામે કાર્યવાહીની યોજના બનાવી હોવાથી કરી હત્યા. સેન્ચુરીયન ટેસ્ટમાં ભારત દક્ષિણ આફ્રિકા પાસે હવે બરાબરીની તક. ટીમ ઇન્ડિયાએ બાજી મારવા પ્રતિસ્પર્ધી ટીમના બેટ્સમેનને રન બનાવતા રોકવા પડશે. સાઉથ આફ્રિકાએ સેન્ચુરીયન ટેસ્ટના ત્રીજા દિવસે રમતના અંત સુધીમાં 2 વિકેટના નુકસાન પર 90 રન બનાવ્યા. એબી ડિવિલિયર્સ 50, ડીન એલ્ગર 36 રન બનાવીને રહ્યા નોટ આઉટ. સાઉથ આફ્રિકાએ કુલ 118 રનની મેળવી સરસાઈ. ખરાબ રોશનીને કારણે પૂરી ન થઈ શકી રમત. વિરાટ કોહલીની પરાક્રમી સદી અને જસપ્રીત બુમરાહની 2 વિકેટની મદદથી પાટા પર પરત ફરેલ ભારતીય ટીમની જીતની આશા આગબંધ. કોહલી 153 રન સાથે રમી શાનદાર ઇનિંગ. ત્રીજા દિવસે ભારતનો સ્કોર પહોંચ્યો 307 પર. કેપ્ટન કોહલીએ બેટિંગમાં સર્જ્યો નવો રેકોર્ડ. સેન્ચુરીયનમાં 153 રનની ઇનિંગ રમીને કોહલીએ કરી ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનની બરાબરી. સાથે ટેસ્ટ કરિયરની 21મી સેન્ચુરી કરી પૂર્ણ. આઈસીસી અંડર 19 વર્લ્ડ કપમાં પોતાના બીજા મુકાબલામાં ભારતીય ટીમે પપુઆ ન્યૂ ગિની સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય. ગ્રુપ બીના મુકાબલામાં પપુઆ ગિનીની શરૂઆત રહી ખરાબ. તમીમ ઇકબાલની દમદાર ઇનિંગની મદદથી બાંગ્લાદેશે ત્રિકોણીય સિરીઝની પહેલી મેચમાં ઝિમ્બાબ્વેને 8 વિકેટથી હરાવ્યું. તમીમે 84 રન બનાવ્યા અને નોટ આઉટ રહ્યા. શાકિબ અલ હસને 43 રન બનાવ્યા. સમાચાર સુપરફાસ્ટમાં બસ આટલું. જોડાયેલા રહો ઈટીવી સાથે. મને આપશો રજા. નમસ્કાર.